ગુજરાતના સીએમએ નર્મદાના નીરના વધામણા કર્યા. સરદાર સરોવર 138.68 મીટર સુધી છલોછલ ભરાયું. ભૂપેન્દ્ર પટેલે માં નર્મદાને ચુંદડી અને શ્રીફળ અર્પણ કર્યા. સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાતા સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમ પર નીરના વધામણા કર્યા હતા. નર્મદા ડેમ ખાતે કૈલાસનાથન પણ એમની સાથે આવ્યા હતા. માં નર્મદાને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરી વધામણા કર્યા હતા. નર્મદા ડેમ 13,868 મીટર સુધી છલોછલ ભરાયો છે. હજુ તેની સપાટી વધશે તેવી સંભાવનાઓ રહેલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે નર્મદા ડેમ છલોછલ ભરાઈ આપી ભેટ આપવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતા નર્મદા મૈયાના પાવન જળના વધામણા જળ પૂજન કરીને કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગળ પ્રસંગે મુખ્યમંત્રી રવિવારે વહેલી સવારે એકતાનગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ સહભાગી થયા હતા. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દીપક જગતાપ, જેડએસટીવી, રાજપીપળા. એક નેતા અને આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે ગુજરાત માટે એ ઐતિહાસિક દિવસ બન્યો છે. આજે નર્મદા ડેમ એની પૂરેપૂરી એટલે કે 138.68 મીટરની પૂરેપૂરી ક્ષમતા સાથે વહી રહ્યો છે. આજે એમના નરેન્દ્રભાઈના દીર્ઘદ્રષ્ટિ, એમની પ્રબળ ઈચ્છા શક્તિ અને એના કારણે આજે નર્મદા ડેમ જ્યારે એ વડાપ્રધાન બન્યા એ દિવસે 17 દિવસમાં આ દરવાજા બંધ કરવાના જે નિર્ણયના કારણે આજે પૂરેપૂરી એની ક્ષમતા અનુ ઉપયોગ જે કહી શકાય એ ગુજરાત કરી રહ્યું છે. અને ગુજરાત સરકારે પણ એમણે જે પરમિશન આપી અને તરત ને તરત આ સરકારે આ કામ દરવાજા બેસાડવાનું કર્યું. અને આજે નર્મદા ડેમનું ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ત્રણેયને આ નર્મદા ડેમનું પાણી સિંચાઈ માટે અને પાણી પીવાના પાણી માટે જે આયોજનબદ્ધ રીતે ગુજરાત સરકારે જે આ યોજના બનાવી છે, અત્યારે પણ જે તમારા માધ્યમથી કહું છું કે આ જે પાણી જે વહી રહ્યું છે એ જેટલો બને એટલો વધુને વધુ ઉપયોગ